અતિથિ અને આજના પ્રભારી આદરણીય રાજીવ સાતવજી, ભાઈ શ્રી અમિતભાઈ, સિદ્ધાર્થભાઈ, મોહંતીજી, બાઘેલજી, ઉપસ્થિત તમામ કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ, યુવક કોંગ્રેસ, એનએસયુઆઈ, સેવાદળ અને મહિલા કોંગ્રેસના બધા જ કાર્યકર્તાઓ, ગાંધીનગરથી શરૂ કરીને છેક વલસાડ વાપીથી કચ્છ પોરબંદરથી આવેલા તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનો અને યુવાન સાથી, આ મેદાનની અંદર આપણે બધા આજે ગુજરાતના ખેડૂતોની, ગુજરાતની જનતાની વેદનાને વાચા આપવા માટે એકઠા થયા છીએ. છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. દરેક વખતે અહીંયા બધાને સ્વપ્ન દેખાડવામાં આવે છે કે અમે ખેડૂતોની આવક બમણી કરવાના છે, અમે મોંઘવારી ઓછી કરવાના છે, 2 કરોડ યુવાનોને રોજગારી આપવાના છે, કાળું નાણું પાછું લઈ આવવાના છે અને બધાના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરવાના છે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના છે, લોકપાલ લઈ આવવાના છે. પરંતુ આમાંથી એક પણ કામ કર્યું, ખેડૂતને જે આજથી 10 વર્ષ પહેલા ભાવ મળતા હતા, મગફળી, કપાસ, કઠોળ તમામના એ ભાવો અડધા થયા, એની આવક અડધી થઈ ગઈ, 1.5 કરોડ લોકોની રોજગારી નોટબંધી અને જીએસટી ને કારણે, કાળું નાણું હતું એના કરતા કેટલાય ગણું વધ્યું અને નોટબંધીને કારણે ભાજપના આગેવાનોના બધા જ કાળા નાણા હતા એ સફેદ રંગાબીલા આવશે. અહીંયા પાકિસ્તાન અને ચાઇનાની સામે લાલ આગ કરીશું. આજે તો બધા જ પડોશીઓ આપણને લાલ આગ, ભ્રષ્ટાચારની કોઈ સીમા નથી. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 3.5 લાખ ખેડૂતો જમીન વિહોણા થઈ ગયા, ખેડૂતો ઓછા થયા, 36 લાખ ખેત મજૂરો વધ્યા અને 37.12 લાખ જે ખેડૂતો છે એનું 62,682 કરોડનું દેવું થયું, ખેડૂત દેવાદાર. આ ગુજરાતની પરિસ્થિતિ કરી છે. ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, ગુનેગારોને છાબરવાનું કામ કરે છે. અર્થનીતિની વાત નથી કરતો, આખી દુનિયા કરે છે કે ભારત જે કૂદકે ને ભૂસકે આગળ વધતું હતું ડોક્ટર મનમોહન સિંહની સરકારમાં, સોનિયા ગાંધીના નેતૃત્વમાં, એ ભારત આજે પાછળ જતું રહ્યું છે. બેંકો ડૂબી રહી છે, એટલા માટે ડૂબી રહી છે કે વડાપ્રધાને આવ્યા પછી આ ડૂબાડનારા લોકોના દેવા માફ કર્યા, છતાંય સંતોષ ન થયો, એટલે 15 લાખ કરોડની લોન આજે ડૂબી ગઈ છે. ખેડૂતો 5 દિવસ મોડું કરે એટલે નોટિસ જાય, નવી લોન મળે નહીં. લોન માફ કરવાની વાત આવે ત્યારે કે અમારા ખેડૂતો તો સમૃદ્ધ છે, તો 15 લાખ જેના દેવા માફ કર્યા એ ગરીબ હતા, વિજય માલ્યા ગરીબ હતા, નીરવ મોદી ગરીબ હતા, મોદી સાહેબના મેહુલભાઈ ગરીબ હતા કે લલિત મોદી ગરીબ હતા. આપણે બધા પૈસા વાળા છીએ અને મોદી સાહેબના મિત્રો બધા જ ગરીબ છે, એટલે હું આપણી પાસે અત્યારે 4 MPO છે, એમાંથી 2 MPO નારણભાઈ અને અમી બેન 2 હાજર છે. આપણા પ્રભારી છે, યુવાન છે અને બેસ્ટ પાર્લામેન્ટેરિયન છે, એ પણ પાર્લામેન્ટેરિયન છે. હું એમને વિનંતી કરું કે મોદી સાહેબને આ બધાને ભગાડવામાં બહુ કામ લાગે છે, થોડાક એમાંથી સ્વતંત્ર થાય, એટલા માટે એક નવું ડિપાર્ટમેન્ટ ખોલે, ભગોડા ડિપાર્ટમેન્ટ.
ગુજરાત ના પોલીસ અધિકારીઓ ત્યાં છે, ન હોય તો અહીંયા લઈ જાય, કારણ કે અહીંયા પણ હરેન પંડ્યા ના હત્યારા મુક્તિ સુફિયાન ને ગુજરાત ની પોલીસ જ ભગાડી ને બાંગ્લાદેશ ની સરહદે મૂકી, વિજય માલ્યા ને ભગાડી દીધો, લલિત મોદી ને ભગાડી દીધો, નીરવ મોદી મેહુલ ચોકસી ને ભગાડી દીધા, અને એમાંય મોદી સાહેબ ના જે ફ્રન્ટમેન છે, મોદી સાહેબ ના એકલા ના નહીં, રંગાન બિલા ના બે ના બંને ના, એ લોકોએ હમણાં વિજય માલ્યાને બગાડી દીધો અને પોલીસને સૂચના આપી કે એરપોર્ટ ઉપરથી ભાગી જાય તો રોકવા નહીં. અને એ બિચારી પેલી છોકરી હતી જેની મોદી સાહેબે જાસૂસી કરાવી હતી, એને પેરિસ બગાડી દીધી. અને નડતા હોય એને ક્યાં ઉપર મોકલી દે, અને ક્યાં અડવાણી સાહેબ નું જે મોઢું બંધ કરી દીધું, મોઢું બંધ કરી અડવાણી સાહેબ બોલે છે કે શું કરવા, એને એમ હતું પેલા રાષ્ટ્રપતિ બનાવશે, એ પણ ન બનાવ્યા. હવે તો જમરાજા એ પૂછે છે કે મોદી સાહેબ સેના માટે રાહ જુઓ છો, મારા ભેગા આવો, હજી શેની આશા છે? જે જે વડીલો હતા એ બધાને ખતમ કરી નાખ્યા અને આપણને સલાહ આપે છે. એ વખતે રાહુલ ગાંધી આખા દેશની અંદર ખેડૂતોની જાગૃતિ લેવાનું કામ શરૂ કર્યું છે. ગુજરાત કોંગ્રેસે અમિતભાઈ પરેશભાઈ પણ ભૂમિ અપનાવી છે. ભ્રષ્ટાચાર, મગફળીની ખરીદી હોય, કઠોળની ખરીદી હોય, કે પછી દૂધનો ધંધો હોય, અમૂલ હોય, કોઈ જગ્યા એવી નથી કે જ્યાં એને ભ્રષ્ટાચાર ન કરો. ત્યારે એને અરીસો બતાડવાનો સમય આવ્યો છે. ત્યારે ગુજરાતના ખેડૂતો એકત્ર થાય અને મોટે પાયે આ ભગોડાના સરદારો છે, એ ભગોડાના સરદારને આપણે સૌ સાથે મળી અને બોધપાઠ આપીએ એવી વિનંતી સાથે ખૂબ વિશાળ